ગુજરાતી પત્રકારત્વમાં કાંતિ ભટ્ટના નામથી કોઈ અજાણ્યું નથી. જે સમયે ગૂગલનું પણ અસ્તિત્વ ન હતું એવા સમયે કાંતિ ભટ્ટે સચોટ માહિતી આપતા લેખો લખ્યા હતા. ત્યારે તેમના લેખોની જાળવણી માટે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને કાંતિ ભટ્ટના પત્ની શીલા ભટ્ટે અમદાવાદના ભારતીય વિદ્યાભવન સાથે મળીને કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનું નિર્માણ કર્યું છે. કાંતિ ભટ્ટના વાચકો અને ચાહકોની હાજરીમાં ભારતીય વિદ્યાભવનના સંકુલમાં કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક મધુરાય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયમાં કાંતિ ભટ્ટના 1600થી વધુ પુસ્તકો અને 16000થી વધારે લેખોને જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને તેમના લેખો અને પુસ્તકોના વાંચનનો લાભ લઈ શકો છો. ખૂબ આનંદ થાય છે આજે માતૃભાષાના દિવસે આટલા બધા લોકો એક માતૃભાષાના સાચા સેવકની લાઇબ્રેરી જોવા આવ્યા છે. તેથી લાઇબ્રેરી માટે પણ આનંદ થાય છે, માતૃભાષા માટે પણ આનંદ થાય છે અને ગુજરાતી હોવા તરીકે પણ આનંદ થાય છે. અને એનામાં સેન્સ ઓફ હિસ્ટ્રી હતી, પાત્ર પત્રકાર નહોતા, પત્રકાર તરીકે સેન્સ ઓફ હિસ્ટ્રી હતી. એટલે એમણે જેટલું લખ્યું એમણે બહુ ચીવટથી સખત મહેનત કરીને સાચવ્યું અને એ સાચવેલું બધું જ એમણે એના માટે એક રૂમ બનાવ્યો, એમાં ખાના બનાવ્યા અને 1970થી 4 ઓગસ્ટ 2019 સુધીમાં 18,500 દિવસ આવે એટલે 18,500 દિવસની દરેક કતરણ પર તારીખ લખી ગોળાકાર કરી હાઇલાઇટ કરીને સાચવેલી. સો વિચાર આવવાની વાત જ નહોતી, મારે ફરજ હતી, બંધન હતું કે આવી લાઇબ્રેરી કરવી જ પડે. બીજું એ કે આપણે આપણું કેરિયર હોય અને આપણે બહુ જાણીતા બનીએ, પૈસા કમાઈએ, મોટા થઈએ, પણ એ બધું અંગત હોય તો પણ પ્રાઇવેટનું પબ્લિક બનાવવાનું કામ તો લાઇબ્રેરી જ કરી શકે. એટલે મને વિચાર આવ્યો કે આ મારા જ ઘરમાં કોઈ ખૂણામાં બધું રહે કે કોઈના પણ ઘરમાં રહે, એના કરતાં હવે કોઈ પણ આ બધાની માલિકી થઈ ગઈ. આજથી અત્યાર સુધી કાંતિ ભટ્ટનું હતું કે મારું હતું, તો એટલે વિચાર આવવાની વાત નહોતી. આ મને દમાણ હતું, ફરજ હતી, પરંતુ મને એ વાત ક્યારેય નહીં ભૂલાય કે ગુજરાતી પત્રકારત્વ કરતાં કરતાં અને કરવા માટે અને એમાં પરફેક્શન લાવવા માટે આ માણસ ક્યારેય કોઈ લગ્ન, કોઈ જન્મ કે કોઈ મરણમાં નહોતા ગયા. કાંતિ ભટ્ટ એક એવા શખ્સ કે જેને પત્રકારત્વ, લેખન સહિત તમામ ક્ષેત્રમાં કામ કર્યું હતું, પણ જે રીતનું અહીંયા એમના નિધન પછીની એમની શીલાબેને અહીંયા જે લાઇબ્રેરી ઊભી કરી ભવન્સમાં, એ જોઈને આપણને કાંતિ ભટ્ટને સદૈવ ન મળ્યા હોય પણ કાંતિ ભટ્ટ આપણી સામે આમ તાદશ્ય થાય. અદ્ભુત પ્રકારનું ભવન્સ એક આખું એરિયા ગોઠવું છે. મને એમ લાગે છે કે સૌથી અગત્યની આ નવી પેઢી માટે મોટી મૂડી છે. ઇન્ટરનેટ અને ગૂગલના જમાનામાં તો આપણે બધું ગમે તેવું ફાંફા પડી કરીને ગોતતા હોય છે, પણ સાચું પત્રકારત્વ, સ્થળ ઉપરનું પત્રકારત્વ અને તમને જોવા મળે ને સાથે સાથે નવા નવા શબ્દોની ખાણ, એ કાંતિ ભટ્ટનો ખજાનો હતો. એ ખજાનો આજે ભવન્સની અંદર આપણે રૂબરૂ થવા મળ્યો છે. મને પણ આનંદ એ વાતનો છે, શીલાબેન સાથે હું જાહેર જીવનનો વ્યક્તિ અને શીલાબેન પત્રકાર તરીકે સંબંધ થાય, પણ એના કરતાં ભવન્સની અંદર નવી પેઢી માટેનો આ વારસો જ્યારે આપવામાં આવે છે, મને એમ લાગે છે આગામી પેઢીની અંદર ખાસ કરીને જુહાન લોકો આ વારસાને જોવે, માણે અને એમાંથી કાંઈ નવું શીખે. અંતે તો એમને એક વાત લખેલી છે, એ વાત હું આપણા માધ્યમથી કહીશ, કોઈ પણ વસ્તુ એને પૂરેપૂરી તમારે માણવી હોય તેની માટે તમારે મહેનત જ કરવી પડે અને કાંતિ ભટ્ટ સદૈવ કરી ગયા આપણી વચ્ચે, એક જીવતું જાગતું ઉદાહરણ છે. ત્યારે નવી પેઢી પણ એમાંથી પ્રેરણા લે. આ માત્ર સાહિત્ય, લેખન, પત્રકારત્વની લાઇબ્રેરી નથી, પણ જીવનમાંથી પ્રેરણા લઈને નવી રીતે તમારે આગળ વધવા માટેનું આ એક ભવન્સનું અનેરું નજરાણું છે. સૌ વિદ્યાર્થી મિત્રો, યુવા સાથીઓનો મુલાકાત લે, પત્રકારત્વમાં પણ નવા જે પત્રકારો છે એ પણ આ લાઇબ્રેરીનો મુલાકાત લે. મને એમ લાગે છે એના માટે પણ એક સરસ મજાનો રિસર્ચ સ્કોલર માટે બી કામનો ખજાનો અહીં જોવા મળશે. આ કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનું અમે નિર્માણ કરેલું છે અને પ્રથમવાર આવો કોઈ ગુજરાતી પત્રકાર અને લેખકની યાદમાં એક કોઈ સ્મારક બનાવવામાં આવ્યું એવી ઘટના છે. અને એમની લગભગ 1600 ઉપરાંત એમના પુસ્તકો, 18000 જેટલા એમના ક્લિપિંગ્સ, એ બધું અહીંયા સંગ્રહાયેલું છે. અને સોમથી શુક્ર બપોરે 12થી સાંજે 6 સુધી અમે જાહેર જનતા માટે ખુલ્લું રાખશું. એ પછી સ્ટુડન્ટ્સ માટે ક્લાસીસ અને લેક્ચર્સ ચાલશે. અને આમ છતાં પણ અમે બધાને અપીલ કરીએ છીએ કે મુલાકાત લો અને કોઈ સ્પેસિફિક સમય આવવો હોય
તો અમારો જે હેલ્પલાઈન નંબર છે ત્યાં તમે ટાઈમ લઈ અને અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. જરૂરથી આવજો અને કાંતિભાઈના ચાહકો, ગુજરાતી સાહિત્ય અને પત્રકારિતાના ચાહકો એકબીજાને કહે અને વધુ લોકો લાભ લે એ માટે આપ સૌને વિનંતી, શુભેચ્છા. જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો. તમે કેવા વિડીયો જોવા માંગો છો એને કમેન્ટ કરો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરો. કેમેરામેન હનીફ સિંધી સાથે હું હિમાંશુ ચાવડા, વાઇબ્સ ઓફ ઇન્ડિયા.